नमस्कार विद्यार्थी मित्रों, આપણે ગઈકાલે યુનિટ 2 ની અંદર એક્ટિવિટી 8 સુધી જોયું હતું, તો આજે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 9। તો જોઈએ, ચિત્ર જુઓ અને આપેલ વર્ણન છે એને સાંભળવાનું છે, બોલવાનું છે અને જોઈને લખવાનું છે। તો કે ધીસ ઇઝ અ કપ, તો છે પહેલું વાક્ય ધીસ ઇઝ અ કપ। અને એના પછીનો વાક્ય શું લખેલ છે, તો કે ઈટ ઇઝ અ ગ્રીન, તો કે તે કેવા કલરનો છે, ગ્રીન, તો કે ઈટ ઇઝ ગ્રીન। શું કીધું છે, તો કે ધીસ ઇઝ અ કપ ચિત્રમાં આપેલું છે, તો કે આ કપ છે। અને એના પછી શું લખેલ છે, તો કે ઈટ ઇઝ ગ્રીન, તો કે તે કેવા કલરનો છે, લીલા કલરનો છે। એના પછી છે, એના પછીનું વાક્ય શું છે, તો કે ધીસ ઇઝ અ બટન। શું કીધું છે, ધીસ ઇઝ અ બટન, તે કેવા કલરનું છે, તો કે બ્લુ, ઇટ ઇઝ બ્લુ, તે કેવા કલરનું છે, બ્લુ કલરનું છે। એના પછી જોઈએ કે ધીસ ઇઝ અ કેટ, શું છે ચિત્રમાં, ધીસ ઇઝ અ કેટ। અને એના પછી જોઈએ તો કે ઇટ ઇઝ અ બ્લેક, તે કેવા કલરની છે, ઇટ ઇઝ બ્લેક, તે કેવા કલરની છે, કાળા રંગની છે। એના પછીનું ધીસ ઇઝ અ ટેબલ, ધીસ ઇઝ અ ટેબલ, તો કે તે કેવા રંગનું છે, તો કે ઇટ ઇઝ યલો, તે કેવા રંગનું છે, પીળા રંગનું છે। આપણે ફરીથી જોઈએ તો કે ધીસ ઇઝ અ કપ, ઇટ ઇઝ ગ્રીન, તો કે આ કપ છે અને તે કેવા કલરનો છે, લીલા રંગનો છે। એના પછી જોઈએ ધીસ ઇઝ બટન, તો કે આ બટન છે અને તે કેવા રંગનો છે, બ્લુ રંગનું છે। એના પછી જોઈએ તો કે ધીસ ઇઝ અ કેટ, આ શું છે, તો કે બિલાડી છે અને તે કેવા રંગની છે, તો કે બ્લેક કલરની છે। એના પછી જોઈએ તો કે ધીસ ઇઝ અ ટેબલ, આ શું છે, ટેબલ છે, ઇટ ઇઝ યલો, તો કે તે કેવા રંગનું છે, તે પીળા રંગનું છે। એના પછી તો જોઈએ એના પછીની એક્ટિવિટી, એક્ટિવિટી નંબર 10। શું કીધું છે, તો કે તમારા શિક્ષકની મદદથી આ જે મૂળાક્ષરો છે એને ઓળખવાના છે અને તમારે વાક્યો બોલવાના છે। તો પહેલા તો આ કયો મૂળાક્ષર છે, તો કે બીજી એબીસીડી નો ટી છે, ટી ફોર ટોમેટો, ટી છે, શું છે, બીજી એબીસીડી નો ટી છે। હવે આના ઉપરથી તમારે પહેલા શું બનાવવાનું છે, વાક્ય બનાવવાના છે। આપણે હર હમેશ જોયું કે વાક્ય છે આપણે કેના વડે બનાવીએ છીએ, હિસ અને ડેટ વડે। તો પહેલું વાક્ય શું બનશે, અ પોટ, તો કે ધીસ ઇઝ અ પોટ, બરાબર। એના પછીનું વાક્ય શું છે, તો કે મેટ, મેટ એટલે ચટાઈ, તો કે પહેલી ચટાઈ છે, ધેટ ઇઝ અ મેટ। એના પછી જોઈએ ત્રીજું, અ ટ્રી, ટ્રી એટલે વૃક્ષ, તો કે પહેલું વૃક્ષ છે, તો કે ધેટ ઇઝ અ। એના પછી જોઈએ ચોથું વાક્ય, તો કે ટમેટું, આ ટમેટું છે, તો એના માટે શું આવશે, તો કે ધીસ ઇઝ અ ટમેટો। અને એના પછીનું છે ગોટ, ગોટ એટલે બકરી, તો કે ધેટ ઇઝ અ ગોટ। આવી રીતે તમારે અલગ અલગ વાક્યો બનાવવાના છે। આ ઉપરાંત શું કીધું છે, તો કે આ પાના ઉપર આવેલા ટી ગણવાના છે, આ આખી આખા પાના ઉપર જેટલા પણ ટી આવેલા છે એની સંખ્યા તમારે અહીંયા નીચે ઓલું આવી રીતે આપેલું છે, સગડીયો કાઉન્સ આપેલો છે, મોટો કાઉન્સ, એની અંદર તમારે એની સંખ્યા લખવાની છે। અને બાજુમાં જે આપેલું છે ટી વાળું, એના વાક્ય ટીને તમારે ઓળખવાનો અને એના જે વાક્યો છે એ તમારે બનાવવાના છે।
આપણે પહેલો કલર કયો જોયો? તો કે પિંક. ફરીથી એક વખત બીજી સ્મોલ, તો કે આ નાની એવી દુકાન છે. એના પછી ઇટી મગનભાઈ ફ્રૂટ, તો કે આ મગનભાઈની ફળની દુકાન છે. ધ શોપકીપર સ્લીઝ પિંક, તો કે શોપકીપર નો જે શર્ટ છે જો ચિત્રમાં આપેલો છે એ શર્ટ નો કલર કેવો છે? તો કે ગુલાબી કલર છે. એના પછી હિઝ કેપ ઇઝ રેડ, એની કેપ એટલે ટોપી. એની ટોપી કેવા કલર ની છે? તો કે રેડ કલર ની છે. શોપકીપરે જે પહેરેલી ટોપી છે એ કેવા કલર ની છે? તો કે રેડ કલર ની છે. એના પછી ધ ગ્રેપ આર ગ્રીન, તો કે ગ્રેપ કેવી છે? જો ત્યાં ગ્રેપ છે, એપલ છે, બનાના છે, ઘણા બધા છે ફ્રૂટ, તો એમાં ગ્રેપ છે એનો કલર કેવો છે? તો કે ગ્રીન કલર છે. કેવો? ગ્રેપ્સ નો કલર કેવો છે? તો કે ગ્રીન કલર છે. એના પછી અ બોય ઇઝ ટોકિંગ ટુ હી, તો કે બોય છે એ તેની સાથે વાત કરે છે. બોય મીન્સ કે તે છોકરો છે, એ દુકાનદાર સાથે વાત કરે છે. હી સલીમ, તેનું નામ શું છે? તો કે તે સલીમ છે. હી હેઝ અ બાસ્કેટ ઇન હિઝ હેન્ડ, તો કે એની પાસે એક બાસ્કેટ છે જે તેના હાથમાં છે. હિઝ બાસ્કેટ ઇઝ ગ્રીન, તો કે એની બાસ્કેટ છે કેવા કલરની છે? તો કે ગ્રીન કલરની છે. એના પછી ધ બોય કેપ ઇઝ બ્લુ એન્ડ વાઇટ, તો કે એ છોકરાની જે કેપ છે, બોય કેપ, કેપ એટલે ટોપી, કેવા કલરની છે? તો કે બ્લુ એન્ડ વાઇટ, બ્લુ એન્ડ વાઇટ. બોયની જે કેપ છે એ કેવા કલરની છે? તો કે બ્લુ અને સફેદ. બોયની જે કેપ છે કેવા કલરની? બ્લુ અને સફેદ. લુક એટ ધ બનાના, તો કે જોવો બનાનાને, જોવો તો કે બનાના છે એ કેવા છે? તો જોઈએ. લુક એટ ધ બનાના, ધેર આર યલો બનાના. કેવા છે? યલો બનાના. એક બનાના નથી, ઝાઝા બધા બનાના છે, એના માટે યલો, યલો સોરી યલો બનાના. બનાના એટલે ઝાઝા બધા કેવા. ધેર આર ગ્રીન બનાના, તો કે ત્યાં લીલા બનાના પણ છે, મીન્સ કે કાચા કેળા પણ છે અને પાકા કેળા પણ છે. એના પછી જોઈએ તો ધેર આર ગ્રીન બનાના, કાચા કેળા પણ છે, યલો બનાના પણ છે અને ગ્રીન બનાના પણ છે. લુક એટ ધ સાઇનબોર્ડ, ઉપરનો જે સાઇનબોર્ડ છે એ કેવો છે? તો કે રેડ, ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ, તો કે તે કેવા કલરનો છે? રેડ અને બ્લુ કલરનો છે. જોઈએ એક્ટિવિટી નંબર 12, તો એમાં શું આપેલું છે? તો કે આપણે જે હમણાં પેરેગ્રાફ સમજ્યો એના ઉપરથી તમારે ફકરામાંથી જે યોગ્ય શબ્દ શોધી આપેલ છે એને આપણે ખાનામાં લખવાના છે. ફકરામાંથી યોગ્ય શબ્દ શોધી આપેલ ખાનામાં લખો. તમને જે ફ્રૂટ શોપમાંથી જે કલર કલરના નામ લખ્યા હતા એ આપણે આગળના બોક્સમાં લખ્યા. હવે શું કરવાનું? તો કે ખોટા વિકલ્પ ઉપર લીટી કરી અને નીચેના પ્રશ્નના જવાબ આપો. તો કે ખોટો વિકલ્પ હોય ત્યાં આપણે લીટી કરી અને સાચો જવાબ હોય એ આપણે લખવાનો છે. તો એના પછી હુ ઇઝ શોપકીપર, શોપકીપર કોણ હતું? તો કે મંગલભાઈ હતા કે મગનભાઈ હતા? તો કે કોણ હતું? મંગલભાઈ, બરાબર ને? નહીં, તો મગનભાઈ છે રાઈટ આન્સર. કોણ હતું? તો કે મગનભાઈ હતા, મંગલભાઈ નતા. એના પછી જો તમારે આવી રીતે જવાબ લખવો હોય તો લખી દો. પહેલાનો જવાબ શું આવશે? મગનભાઈ. એના પછી વોટ ઇઝ સલીમ ડુઈંગ, ડુઈંગ એટલે કરવું. તો કે સલીમ શું કરે છે? વાતો કરે છે કે વોકિંગ કરે છે?
વોકિંગ એટલે ચાલવું અને વાતો કરવી એટલે દુકાનદારને પૂછું તો કે તે શું કરે છે, ટોકિંગ કરે છે બરાબર, વોકિંગ કરતો નથી તો કે ટોકિંગ કરે છે. એના પછી જોઈએ વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈ શર્ટ, તો કે મગનભાઈના શર્ટનો કલર કેવો છે. આપણે પહેલો જ કલર જોયો તો કે મગનભાઈના શર્ટનો કલર જે છે એ કેવો છે, તો કે પિંક છે. એના પછી આર ધેર મેંગોઝ ઇન ધ શોપ, તો શોપની અંદર મેંગો હતી તો કે નહીં, મેંગો હતી નહીં, તો શું આવશે, આર ધેર મેંગોઝ ઇન ધ શોપ, તો કે નો. શું આવશે, નો આવશે, એટલે યસ ઉપર ચેકો આવશે તો કે નો, મેંગો હતી નહીં. એના પછી જોઈએ આર ધ ગ્રેપ્સ ગ્રીન, સો આર ધ ગ્રેપ્સ ગ્રીન, સો ગ્રેપ્સ છે ગ્રામ એ ગ્રીન હોય છે, તો કે યસ, તો એમાં શું આવશે, યસ. તો જોઈએ ફરીથી એક વખત કે હુ ઇઝ ધ શોપકીપર, તો કે શોપકીપર કોણ હતું, તો આપણે આન્સર લખો મગનભાઈ. વોટ ઇઝ સલીમ ડુઈંગ, સલીમ શું કરે છે, ટોકિંગ કરે છે કે વોકિંગ કરે છે, તો કે ટોકિંગ કરે છે. એના પછી વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈ શર્ટ, મગનભાઈનો શર્ટનો કલર કેવો હતો, તો કે પિંક. એના પછી આર ધેર મેંગોઝ ઇન ધ શોપ, તો કે શોપની અંદર મેંગો હતી, તો કે નો. અને એના પછી આર ધ ગ્રેપ્સ ગ્રીન, સો ગ્રેપ્સ છે ગ્રીન હોય, તો કે યસ, ગ્રેપ્સ છે એક્ચ્યુઅલી ગ્રીન હોય. એના પછી જોઈએ એક્ટિવિટી નંબર છે, નીચેની કવિતા છે એ સાંભળો અને ગાઓ. તમારા ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પણ આવી જ કવિતા આપેલી છે અને તે ઓળખો, તો કે ટોમેટો રે ટોમેટો ફેટ લાઈક અ પોટ, તો કે ટોમેટો રે ટોમેટો ફેટ લાઈક અ પોટ. પોટ એટલે વાસણ અને ફેટ એટલે ચરબી અથવા ખાડું. તો કે ટમેટો છે કેના જેવું જાડું હોય, તો કે ફેટ લાઈક અ પોટ, પોટ એટલે માટલું, માટલું કેવું હોય, જાડું હોય ને, એના જેવું ટમેટો પણ જાડું હોય છે. સેટિંગ ઇન ધ ફ્રીઝ સાઉટેડ લોટ, તો કે સેટિંગ ઇન ધ ફ્રીઝ સાઉટેડ લોટ, તો કે એને ફ્રીઝની અંદર હવે ધ્રુજારી આવે છે, એટલે પોતે તે જોરથી બૂમ પાડે. આંટી આંટી દૂધી આંટી ગીવ મી અ કોટ, તો કે આંટી આંટી દૂધી આંટી ગીવ મી અ કોટ. શું કે છે, તો કે માસી ઓ માસી, તો કે મને કોટ આપો, મને ઠંડી લાગે છે. ટોમેટો રે ટોમેટો ફેટ લાઈક અ પોટ, તો કે ટોમેટો છે કેવો છે, તો કે જાડો છે, કેનો જો માટલા જેવો જાડો છે. હવે શું થાય છે, તો કે સેટિંગ ઇન ધ ફ્રીઝ અને સાઉટેડ લોડ, તો કે ફ્રીઝની અંદર એને પોતાને શું લાગે છે, ધ્રુજારી લાગે છે, એના કારણે શું કહે છે, આંટી આંટી દૂધી આંટી ગીવ મી અ પોટ, તો કે ઓ માસી ઓ માસી ઓ દૂધી માસી, મને શું આપો, પહેરવા માટે કોટ આપો. એના પછી look at me, I am shivering a lot. So, okay, look at me, I am shivering a lot. So, okay, મને ખૂબ જ ધ્રુજારી આવે છે, મને ખૂબ જ કંપારી ઉઠે છે. પોતે ટમેટો છે કંપારી ઉઠે છે, કારણ કે હવે એનાથી ફ્રીજની જે ઠંડી છે એ સહન થતી નથી. I was happy on the plant. So, okay, I was happy on the plant. તો કે હું મારા છોડ ઉપર ખૂબ જ ખુશ હતું, કારણ કે ત્યાં એને ઠંડી લાગે નહીં. ટમેટું જ્યારે એને છોડવામાં હોય, ટમેટાના વેલામાં હોય ટમેટું, ત્યારે એને શું, તો કે ત્યારે એને કોઈ ઠંડી લાગતી નથી, એના કારણે એને ખૂબ જ મજા આવે છે. એમ કહે છે કે હું મારા છોડ ઉપર ખૂબ જ ખુશ હતું. સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આંટી, તો કે મારા સનશાઇન આંટી છે એ ખૂબ જ સારા હતા. એ સૂર્યને શું કહે છે, આંટી કહે છે, તો કે સનશાઇન, સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આંટી, તો કે સનશાઇન છે એ ખૂબ, સનશાઇન મારી કાકી, જે સનશાઇન મારી કાકી છે એ ખૂબ જ સરસ હતી, કારણ કે તડકો આવતો હોય પવન આવતો હોય એના કારણે ટમેટાને ધ્રુજારી કે એવું કંઈ થાય નહીં.
ફ્રીજમાં તો એને એકદમ ઠંડી લાગતી હતી અને પોતે કાંપી ગયો તો આપણે કેમ ધ્રુજી જાય, આપણું શરીર આખું બોડી વાઇબ્રેટ થઈ જાય એવું જ એને ખાતું હતું. એના પછી જોઈએ હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ, તો કે અહીંયા તો બધું બરફ બરફ જ છે, કારણ કે ફ્રીજમાં તો એવું જ હોય ને, ઠંડો ઠંડો જ હોય બધું, તો કે અહીંયા તો બધું આઈસ એન્ડ આઈસ. ધ વિલેજ ઇઝ કોલ્ડ ફૂલ ફૂલ આઈસ, તો કે ગામ ઠંડુ અને ઠંડી ઠંડી બરફ છે, તો કે અહીંયા શું છે, તો કે નકરું ઠંડુ ઠંડુ જ છે, આખું ગામ ઠંડુ, કારણ કે ફ્રીઝર ઠંડુ હોય અને ફ્રીજ પણ ઠંડુ હોય, તો કે અહીંયા તો બધું ઠંડુ ઠંડુ જ છે. ઓ આંટી, હુ મેડ ધીસ ફ્રીજ? એ આંટી, ઓ માસી, આ ફ્રીજ કોણે બનાવ્યું છે? હિયર આઈ ફીલ નથિંગ બાર મી, તો કે હિયર આઈ ફીલ, હું અહીંયા શું ફીલ કરું છું? તો કે નથિંગ બાર મી, તો કે અહીંયા કોઈ જ ગરમ નથી. ટિપ ટેપ ટિપ ટેપ ટેપ થિંક એંગ્રી, તો કે ટિપ ટેપ ટિપ ટોપ કેમ થિંક એંગ્રી, તો કે હવે તો એને ભૂખ્યો માણસ આવે છે અને ઓપન ધ ફ્રીજ એન્ડ ટોક આઉટ ઘારી, તો કે શું કરે છે, તો કે ભૂખ્યો પિંખારો પિંકી આવે છે અને પછી શું કરે છે, તો કે દરવાજો ખોલે છે અને એને બહાર કાઢે છે. સડનલી ધ રેડીઝ મૂડ આઉટ, તો કે સડનલી ધ રેડીઝ, રેડીઝ એટલે મૂળો છે, એ બહાર નીકળે છે. ટીપ ટેપ ટીપ ટેપ કેમ ટમેટો આઉટ, તો કે ટીપ ટેપ ટીપ ટેપ કેમ ટમેટો આઉટ, તો કે હવે ટમેટું પણ બહાર નીકળે છે. સન ઝૂમ, તો કે તરત જ સન રન અક્રોસ ધ સ્કાય, તો કે તરત જ એને સૂર્યપ્રકાશ મળે છે. ગિફ્ટેડ ટમેટો અ ફોટો વાન સનશાઇન, તો કે ટમેટો છે એને શું, તો કે સનશાઇન છે એનું ગિફ્ટ, સનશાઇન એને ગિફ્ટ આપ્યું કે જેના કારણે એને વાર્મ મળે છે, એને સહેજ એવી ગરમી મળે છે. આઈ એમ ધ કિંગ, તો કે હું રાજા છું. સેડ વિથ અ સ્માઇલ ફાઇન ફાઇન ફાઇન, તો કે હવે તે ખૂબ જ ખુશીની સ્માઈલ શું કરે છે પોતે, તો કે એકદમ હસે છે અને કહે છે કે હવે હું રાજા છું, જ્યારે ફ્રીજમાં હતો ત્યારે મને જરાય ગમતું ન હતું. ઓફર માં પેજ નંબર અગિયાર યુનિટ ટુ એક્ટિવિટી છ, એકવાર લખી કરી.